विद्यानगर प्राथमिक शाळा धोरण सीनियर केजी विषय अल्फाबेट कैपिटल स्मॉल लेटर्स एंड नंबर्स। तो बाड़को आज आप सीनियर में अंग्रेजी विषय भणवा है, तो चलो बाड़को अंग्रेजी में जे शू भणीशू अपने अंदर जोईए। 29 आज आप शू भणवा है 29, तो आप 28 सुधी भणी गए बाड़को, तो चलो आप आज 29 भणीशू। तो चलो गणीए पहला 1 2 3 4 5 6 7 8 9 10, पछी आ बीजा गणी आवे 1 2 3 4 5 6 7 8 9 10, तो 10 10 20 थया ने बाळको। तो अहींया जो 20 लखेला छे ने 20 थया ने बाळको, आ 10 आ 10, तो 20 थया ने, तो एंड एटले के अने, तो जो अने 1 2 3 4 5 6 7 8 9 केटला थया एंड एटले अने, तो आ 20 अने आ जे छूटा छे ने ए गणवाना आ रीते, तो केटला थाय छे 9, केटला थाय बाळको 20 एंड 9, एटले 29 थया ने बाळको। हवे आगळ आ बाजू बीजा चित्रमां जोईए अने गणीए 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29, થઈ ગયા ને બાળકો 29, અને કેટલા કર્યા તો કહેવાય 29, તો જો ટી ડબલ્યુ એન ટી વાય, તો 20 એન આઈ એન ઈ 9, તો 29 એટલે કેટલા થાય બાળકો 29, ગુજરાતીમાં કેટલા કહેવાય 29, અને ઇંગ્લિશમાં શું કહેવાય 29, બરાબર બાળકો યાદ રાખજો, ઇંગ્લિશમાં 29 કહેવાય અને ગુજરાતીમાં 29 બોલાય, બરાબર। તો ચલો હવે આપણે આગળ જોઈએ, બોલો ઘૂંટો અને લખો, શું કીધું છે બોલો ઘૂંટો અને લખો। તો તમારે હવે શું કરવાનું છે કે અહીંયા જે 29 આપ્યા છે ને એ તમારે બોલવાના છે પહેલાં, અને બોલી અને પછી જે ટપકાવાળા આપ્યા છે એ ટપકાવાળા ઘૂંટવાના છે, અને નીચે પછી બોક્સ આપ્યા છે દરેક બોક્સમાં 29 બોલીને લખવાનું છે, બરાબર બાળકો। તો ચલો પહેલાં બોલીએ 29 29 29 29 29 29 29 29 29 29, થઈ ગયું બાળકો। હવે આપણે ઘૂંટીશું બોલીને 29 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 થઈ ગયું બાળકો. હવે બીજી લાઈનમાં લખીએ 20
नाइन ट्वेंटी 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 नाइन थैंक यू बाळको हवे आगळ छेल्ली लाइन में लखीए ट्वेंटी नाइन 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 तो थई ग्यू बाळको 29 लखाई ग्यू ने आ रीते तमारे सारा अक्षरथी बोलीने लखवानुं छे 29 बराबर हवे आपणे आगळ जोईए 29 पछी शुं आवशे 29 बाय 30 એટલે લાઈન પૂરી બરોબર બાળકો તો ચલો 30 ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 60 70 80 90 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. થઈ ગયા બાળકો 30. કેટલા થયા 30. ચિત્રમાં જે આપ્યા છે ને એ 10, 10, 10. તો 10, 20, 30. તો જો અહીંયા છે ને 10 and 10. 20 and 10. એટલે 30. જો 3 10 છે ને આને શું કહેવાય 30 તો ચલો હવે આ બાજુના ચિત્રમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 60 70 80 90 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. થઈ ગયા અને કેટલા 30 તો અને 30 કહેવાય તો ટી એચ આઈ આર ટી વાય એટલે કે 30 30 એટલે 30 ગુજરાતીમાં કેટલા કહેવાય ને 30 અને ઇંગ્લિશમાં 30 કહેવાય શું કહેવાય 30 તો ચલો હવે આપણે આગળ જોઈએ બોલો ગૂંટો અને લખો શું કરવાનું છે બોલો ગૂંટો અને લખો તો પહેલાં આપણે અહીંયા બોલવાનું છે 30 બરાબર પછી આ ટપકાવાળા છે એને ગૂંટવાના છે અને પછી અહીંયા ખાનામાં લખવાના છે તો ચલો બોલો 30 30 30 30 30 30 થર્ટી 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 થઈ ગયું હવે આપણે ગૂંટીશું બોલીને થર્ટી થર્ટી ધીરે ધીરે ગૂંટવાનું આ રીતે થર્ટી 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 થર્ટી
થઈ બાળકો આ રીતે તમારે ઘૂંટવાનું છે અને બોલીને લખવાનું છે હવે આપણે ખાનામાં બોલીને લખીશું તો લખો 30 હવે બીજી લાઈનમાં બોલીને લખીશું 30 થઈ ગયું હવે આપણે આગળ બીજી લાઈન લખીશું બોલીને 30 થઈ ગયું બાળકો તો તમારે 30 આ રીતે સારાક્ષરથી બોલીને સદે પોથીમાં લખવાનું છે બરાબર બાળકો તો તમારે પાના નંબર 30 એટલે કે 30 તમારે સદે પોથી આ રીતે બોલીને લખવાનું છે અને નોટમાં તમારે ઘરકામની નોટમાં લેસનમાં 1 થી 30 સુધી તમારે અંક લખવાના છે બોલીને અને એબીસીડી પહેલી અને બીજી બંને એકવાર બોલીને નોટમાં લખવાની છે જેથી કરીને એબીસીડી અને 1 થી 30 સુધી તમને બોલતા અને લખતા આવડે બરાબર બાળકો તો લેસનમાં તમારે 1 થી 30 સુધી અને એબીસીડી પહેલી અને બીજી ઘરકામની નોટમાં તમારે લખવાની છે અને સદ્ય પોથીમાં પાના નંબર 30 સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે પૂરું બરાબર બાળકો લેસનમાં